હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કંઈક અલગ પ્રકારનો જે સેગમેન્ટ ચાલુ કર્યો છે તેનો આ બીજો ભાગ છે અને તે છે પોએમનો. લાસ્ટ ટાઈમ જ્યારે નવા વર્ષે આ સેગમેન્ટ પોએમનો ખાસ આપણે ચાલુ કર્યો હતો ત્યારે નવા વર્ષની આસપાસ એક પોએમ આપણે જોઈ હતી. આજે એ જ સેગમેન્ટમાં એક બીજી અલગ પોએમ, થોડી સિરિયસ ટાઈપની છે બટ મજા આવે એવી પોએમ છે. મને લાગ્યું કે આ વાત તમારી સાથે શેર કરવા જેવી છે. મને એવું લાગે છે કે આ સૃષ્ટિનો પરમ સત્ય જો કોઈ હોય તો તે મૃત્યુ છે. કદાચ હું સાચો હોઉં, કદાચ હું ખોટો પણ હોઉં, કદાચ તમે મારી વાત સાથે એગ્રી થાઓ કે નહીં થાઓ, બટ મૃત્યુ એક એવી વસ્તુ છે જે નિશ્ચિત છે, 100% આવવાનું છે. પણ એની કોઈ તૈયારી આપણે નથી કરી. લગ્ન હોય તો તેની તૈયારી કરીએ છીએ, બર્થડે હોય તો તેની તૈયારી કરીએ છીએ, વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે, ઇન્ટરવ્યુની તૈયારી કરે છે નોકરી મેળવવાવાળા, બટ મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે 100% ફિક્સ દરેકે દરેક વ્યક્તિના જીવનમાં આવવાનું જ છે, તો છતાં પણ એની કોઈ તૈયારી નથી કરી. તો આજની જે આ પોએમ ખરી, મૃત્યુનું રિહર્સલ. સરસ મજાનું ઇન્ટરનેટ પરથી આ એક પોએમ મળી છે. એના લેખક કોણ છે મને બિલકુલ આઈડિયા નથી, પણ મને એવું લાગ્યું કે આ સરસ મજાની એક પોએમ છે જે તમારી સાથે શેર કરવી જોઈએ. તો આ પોએમ જે કરી તે એન્જોય કરીએ. કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, ને કાં તો જીવતા હોઈએ ત્યારે મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ. બે લાઈન પરથી આખી પોએમનો આઈડિયા આવી જશે. કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, ને કાં તો જીવતા હોઈએ ત્યારે મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ. કોણ આવશે પ્રસંગમાં, કોણ મને અડશે, કોણ કેટલું રડશે, કોણ આવશે પ્રસંગમાં, કોણ મને અડશે, કોણ કેટલું રડશે, એ સમયે જો હું જ નહીં હોઉં તો યાર મને ખબર કેમ પડશે. મુદ્દાની વાત છે, કારણ કે પ્રસંગ આપણો હોય છે અને આપણી જ ગેરહાજરી હોય છે. એક જ પ્રસંગ એવો છે જે આપણો પોતાનો છે પરંતુ તેમાં આપણી ગેરહાજરી હોય છે. તો એની જ વાત આગળ કરીએ. ઈશ્વરની બાજુમાં બેસીને, ઈશ્વરની બાજુમાં બેસીને ફૂલ એચડીમાં મારે મારું મૃત્યુ જોવું છે, મારા જેવો માણસ મરી ગયો એ વાત પર મારે પણ થોડું રોવું છે. હું કઈ રીતે મરી શકું, પણ મરી જાય છે. કેટલાક ચહેરાઓ છેક સુધી ધુંધળા દેખાયા, એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે. કેટલાક ચહેરાઓ છેક સુધી ધુંધળા દેખાયા, એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે. ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન અને ઘરના અરીસાઓ મારે સાફ કરવા છે. જેમને ક્યારેય ન કરી શક્યો એવા લોકોને જતા પહેલા મારે માફ કરવા છે. મને અને મારા અહંકાર બંનેને મારે જમીન પર સૂતેલા જોવા છે. આખી જિંદગી આપણે એક હું, ઈગો, અહંમાં જીવીએ, મરી જાય છે ત્યારે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા મોટા બંગલામાં રહેતા હોય, છેલ્લે તો લાશને જમીન પર જ સુવડાવવામાં આવે છે. તો એ જ વાત કરી છે, મને અને મારા અહંકાર બંનેને મારે જમીન પર સૂતેલા જોવા છે. મારે ગણવા છે કે કેટલા કટકાઓ થાય છે મારા વટના. ઘણા બધા લોકો, હું, તમે બધા જ એક વટમાં જીવતા હોઈએ છીએ. મારે ગણવા છે કે કેટલા કટકાઓ થાય છે મારા વટના. મારે પણ જોવી છે મારી જિંદગીની સૌથી મોભાદાર ઘટના. આમ કારણ વગર કોઈ હાર પહેરાવે,
હાર વગર જનરલી કોઈ હાર નથી પહેરાવતું, પણ મૃત્યુ એક એવી ઘટના છે કે જેને કારણ વગર હાર પહેરવામાં આવે છે. જો કે મૃત્યુ એ પોતે જ એક બહુ મોટું કારણ હોય છે, પરંતુ આમ કારણ વગર કોઈ પહેરાવે હાર એ ગમશે તો નહીં, પણ તે સમયે એક સેલ્ફી પાડી લેવી છે. સેલ્ફીનો જમાનો છે, આજે બધી જ વાતમાં આપણે સેલ્ફી પાડતો હોઈએ છીએ, પરંતુ અહીં કવિ જે ખરા એ વાત કરે છે મૃત્યુ વખતની પોતાની સેલ્ફીની. આમ કારણ વગર કોઈ પહેરાવે હાર એ ગમશે તો નહીં, પણ તે સમયે એક સેલ્ફી પાડી લેવી છે ગમતા લોકોની હાજરીમાં, ગમતા લોકોની હાજરીમાં કાયમને માટે સૂતા પહેલા એકવાર મારે મારી જાતને જગાડી લેવી છે. આ એક બહુ મોટી વાત કવિએ કહી રાખી કે આપણે કદાચ આખી જિંદગી જીવી રહીએ છીએ, પરંતુ જે બેઝિક કન્સેપ્ટ છે ખરા ને લાઈફના, એ આપણને કદાચ કોઈ દિવસ ક્લિયર જ નથી થતા. હું કોણ, હું કોનો, હું શા માટે આ દુનિયામાં આવું છું, આ કદાચ બહુ રેર કેસમાં કન્સેપ્ટ આ ક્લિયર થાય છે. અને જેને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા એ બધા મહાપુરુષો થઈ ગયા. બસ આ જ વાત એ અહીંયા કહેવા માંગે છે કે આમ કારણ વગર કોઈ પહેરાવે હાર એ ગમશે તો નહીં, પણ તે સમયે એક સેલ્ફી પાડી લેવી છે ગમતા લોકોની હાજરીમાં કાયમને માટે સૂતા પહેલા એકવાર મારે મારી જાતને જગાડી લેવી છે, એકવાર મૃત્યુનું રિહર્સલ કરવું છે, એકવાર મૃત્યુનું રિહર્સલ કરવું છે. મિત્રો, આ પોઈમ થોડી આમ સિરિયસ છે, પણ મને એવું લાગ્યું કે ખરેખર આ એક વિચાર કરવા જેવી બાબત છે. જો આ પોઈમ તમને ગમી હોય, જો આનાથી તમારા મનના હૃદયના તાર થોડા ઘણા જો કદાચ સ્પર્શી ગઈ હોય આ કવિતા તમારા મનને, તો ડેફિનેટલી આ પોઈમને લાઈક કરજો. તમારા જો કોઈ થોટ્સ હોય આ બાબતે તો ડેફિનેટલી અમને કમેન્ટ બોક્સમાં નીચે આપ્યું હોય છે ત્યાં જણાવજો. અને જો તમને ગમી જ હોય લાઈક કરશો, કમેન્ટ કરશો અને બીજા અન્ય મિત્રોને શેર પણ કરજો. અને જે નવા મિત્રો અમારા આ જુએ છે વિડીયો યુટ્યુબ, અમને થી જે યુટ્યુબ પરથી અમને જે ડેટા મળે છે એમાં ખબર પડે છે કે 55% લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. હું પહેલાં પણ કહી ચૂક્યો છું તે પ્રમાણે કે મતલબ એવું થાય છે કે હોટલમાં આવો છો, જમો છો, પણ બિલ નથી ભરતા. બિલ નથી ભરવાનું, ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આ જ પ્રકારના નવા વિડીયો સાથે શક્ય હશે તો એજ્યુકેશનલ વિડીયોઝ પોઈમ પણ મૂકીશું. અને વિચાર એક કરીએ છીએ, હું કમેન્ટ્સમાં એવી પણ જણાવવામાં આવ્યું છે કે સ્ટોરી મૂકો તો આપણે સ્ટોરી પણ મૂકીશું. થેન્ક યુ. ટેક કેર. બી ધ ચેન્જ.